શરૂઆત થઈ રહી હોય બન્યું કેવાય. શું કેવાય? બાકી છ તત્વો ઉપર જગત ના તત્વો પરમાનન્ટ છે, કાયમ માટે છે, હશે અને રહેશે. કયા છ તત્વો એમ પૂછે છે? રાવજી ભાઈ પૂછે છે કયા છ તત્વો? એક તત્વ તો ચેતન તત્વ, એક તત્વ નામ ચેતન, અનંત તત્વ છે. એને બધા તત્વ ભેગો કરી એક સ્વભાવમાં છે. જેમ આપણે સોના લગડીઓ હોય બધી, તે કરોડો હોય તો પણ સોનું જ કહેવાય ને. એટલે એને ચેતન તત્વ કહ્યું. શું કહ્યું? ચેતન તત્વ. એ તત્વ સ્વતંત્ર છે અને અનાદિનું અનંતનું છે. શું છે? બીજું અચેતન તત્વ એટલે પૂદગળ તત્વ છે. પૂદગળ એ પૂદગળ તત્વ પરમાણુ રૂપે હોય છે. અને પરમાણુ થી આગળ મિશ્ર થાય છે તે જતે મૂળ તત્વ નથી. એ પછી વિનાશી તત્વ છે. પરમાણુ છૂટા પડ્યા પછી પરમાણુ અવિનાશી, અવસ્થા માત્ર અવિનાશી. પરમાણુ સિવાય બીજી જે કઈ પુદ્ગલ ની અવસ્થા છે એ બધી વિનાશી. જયારે આત્માની બાબતમાં એનું કોઈ પણ બાબત વિનાશી છે નહીં. એનો સાથે સ્વભાવ, એના ગુણ એ વિનાશી છે નહીં. એનો ફક્ત અવસ્થા આત્માની તે એટલી ઉત્પન્ન થાય છે, વિનાશ થાય છે અને ધ્રુવ રહે છે. થોડો કાળ છે ધ્રુવ, વિનાશ થાય. એ થયા જ કરે છે. અને એની અવસ્થાઓ પાછી છે. કેવી છે? હવે આત્માની અવસ્થાઓ ચેતન છે બધી. કેવી છે? ચેતન છે. અને પુદ્ગલ ની અવસ્થાઓ બધી ચેતન છે, અચેતન. હવે આ બે ચીજો થઈ, પુદ્ગલ રૂપી છે એટલે આ જગતમાં જે બધું દેખાય છે એ બધું જ પુદ્ગલ. એમાં ભેળસે છે જ નહીં. પુદ્ગલમાં પુદ્ગલ જ છે. શું છે? ફક્ત અવસ્થા વાળું છે. જો સાચું પુદ્ગલ હોય તો આંખે દેખાય નહીં, કોને સંભળાય નહીં. શું કહ્યું? એટલે આ અવસ્થા વાળું પૂતગળ દેખાય છે. પાંચ ઇન્દ્રિય અનુભવમાં આવે તે બધું અવસ્થા વાળું પૂતગળ છે. આ બે વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ, આ બેને એક ચેતનમાં જ પોતાનો ભાવ કરવાની શક્તિ છે. કેવી છે? પોતાનો ભાવ કરવાની. એ સ્વભાવે કરી શકે છે અને વિશેષ ભાવે કરી શકે છે. શું થાય છે? બીજું એક તત્વ એવું છે કે જેને હેલ્પ કરી ત્યાં લઈ જાય, મદદ કરે છે. એને ધર્માસ્તી કઈ કે છે? ગતિ સહાયક તત્વ. કયું તત્વ? ગતિ સહાયક તત્વ. ગતિ સહાયક. એને ગતિ કરી ખરે, એ ગતિ ને સહાય કરે. જેમ માછલી હોય ને, વહેતા પાણીમાં હોય ને, એ પોતે તરતું ના હોય એમને પડ્યું હોય ને, માછલી જતું રહે ખરું? હે, પાણી પાણી લઈ જાય ને. એવું આ ગતિ સહાયક તત્વ. આ બધા અત્યારે કયા તત્વ બેઠા છે? તો સ્થિતિ સહાયક ના આધારે. સ્થિતિ સહાયક. જો ગતિ સહાયક એટલું જ હોત ને તો આ કોઈ કોઈ બેહત નહીં. દોડધામ 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 ચાલ્યા કરે. આ ઘર આવું દોડધામ કરે. આ ઘર ફરી ફરી કરે તો લોકો ફરી કરે. જો ગતિ સહાયક નો છે ને, સ્થિતિ સહાયક નો તત્વ છે ને, તે ઘર ને સ્થિર રાખે. તમે બધા બેઠા ને તેને સ્થિર રાખે, પછી પાછું જવું હોય તો જવા દે. એ બે તત્વ છે.
એને ખોલવાની તૈયારીમાં છે. આ સોખો ની તૈયારીમાં છે ફોરિડ વાળા. એટલે કેટલા તત્વ થયા? ચાર થયા. ચાર થયા. અને પાંચમો તત્વ આ બધાને જગ્યા કોણ આપે છે? અવકાશ આપે છે. કોણ આપે છે? અવકાશ આપે છે. એ આકાશ તત્વ નું છે. આકાશ તત્વ નું છે. એ સ્વતંત્ર તત્વ છે. આકાશ આપણું તત્વ જ છે. અને અવિનાશી તત્વ કેવું છે? અવિનાશી તત્વ છે. પાંચ ને છઠ્ઠું કાળ. કાળ કાળ આ કાળ એ કઈ ગપ્પુ નથી. ગાળ અણુ વાળું છે. કેવું છે? અણુ વાળું છે. એને કાળાણુ કે છે. કાળાણુ એ કાળ છે. એટલે આજે કૃષ્ણ ભગવાન ના વખત માં કૃષ્ણ ભગવાન બોલેલા છે ને, એ પરમાણુ એ કાળાણુ ખેંચવા ખેંચી શકે જો કરી આવડે થયો તો. એટલે આ કાળ એ કાળાણુ રૂપે છે, અણુ રૂપે છે. એ કાળ અમુક ભાગ નો આવે ત્યારે જ એવી બધી વસ્તુઓ કામ કરે, હેલ્પ કરે નહીં. આ છ વસ્તુ થઈ ને. હવે આપણો મુખ્ય ભાગ કોનો છે? આ પૂતગળ નો ભાગ છે મુખ્ય. કાળ ની તો આપણે બહુ પડેલી નથી. કાળ આપણે શું ઓળખાતો નથી, ખબર પડતી નથી. એટલે એને બાદ કરીએ. ગતિ થાય કે આ સ્થિતિ થાય કે આપણે બહુ લેવા દેવા નથી. એટલે સાઈડ બાદ કરીએ. અને ચોથું આકાશ. તે આકાશ તો આપણે જાણીએ છીએ કે આકાશ એટલે આ જગ્યા આપનારું છે. હવે ચારને બાદ કરીએ. એ ત્યારે અરૂપી છે. પાછા કેવા છે? અરૂપી છે. અને આત્મા અરૂપી છે. એ ફક્ત રૂપી એક ભૂતગળ એકલો છે. રૂપી અને પોતે ક્રિયાકારી છે. કેવું છે? પોતે જાતે ક્રિયા કરી શકે. કેવું છે? ચેતન નથી થતા ક્રિયાકારી. એટલે આખું જગત મુજાયું. ક્યાં કરનાર કોણ? તત્વો ગુણ સુંદર છે. એ જાતે ક્રિયા કરી એટલે સક્રિય કહેવાય છે. અને આત્મા શું કહેવાય છે? આત્મા અક્રિય કહેવાય. એટલે આ બધી કરામત એની છે. આ વાંચ કોને બનાવી? તકે એને બનાવી. કોણ કોને બનાવ્યા? બધા બી છે ને. એમાં એકલું નથી બનાવતું. આત્માના વિભાવ ભાવ હોય છે. ઈચ્છા એક પ્રકારની ઈચ્છા પ્રમાણે પેલું બધું કરી આપે. જે જે ઈચ્છા હોય તે બધું કરી આપે. કદાય બી છે ને. એમાં એકલું નથી બનાવતું. આત્માના વિભાવ ભાવ હોય છે. ઈચ્છા એક પ્રકારની ઈચ્છા પ્રમાણે પેલું બધું કરી આપે. જે જે ઈચ્છા હોય તે બધું કરી આપે. બધી આખી દુનિયાના માણસો બે જ પેલો હોય છે. બે આ પાછી લિમિટ માં છે. કોઈ લિમિટ ના હોત ને તો કોઈ 12 હાથ વાળો હોત ને, કોઈ 20 હાથ વાળો હોત ને, કોઈ 10-15 પગ વાળો હોત. તો પાછું આ લિમિટ છે. ઈચ્છાઓની લિમિટ છે, મોહની પણ લિમિટ છે. બધું લિમિટ વાળું છે. અનલિમિટેડ નથી. આ લિમિટ વાળું ગમે. અને આ રૂપ સારો ગુણો છે. બધું રૂપી ગુણ છે. તે આના પૂતગલ છે. આ જાત જાતના ફ્રૂટ ક્યાં ક્યાં રૂપ આવે છે. અને ડ્રાય ફ્રૂટ થઈ ગયેલો ક્યાં આગળ? ત્યાં તો હાઇડ્રોજન નથી વાપરીએ. બધું પૂતગલ તત્વ છે. એક જ તત્વ હાઇડ્રોજન ઓક્સિજન. ઉદ્ગલ નો અર્થ શું? પૂરણ થાય, ગરમ થાય, પૂરણ થાય, પૂરણ થાય. અહીંયા આગળ ખાવાનું આપણે પૂર્યું એટલે સંદાસમાં જવું પડે. આ પાણી પૂર્યું એટલે બાથરૂમમાં જવું પડે. આ શ્વાસ પૂર્યો એટલે ઉચ્છવાસ. આ બધું આત્મ શુદ્ધાત્માને આ પૂરણ ગલન બે જ છે. બીજી બધી વસ્તુ ઉદાસીન છે. આમાં ગતિ સહાયક તત્વ છે, ઉદાસીન છે. કાળે ઉદાસીન છે. પછી આકાશે ઉદાસીન છે. સૈતિ સહાયક ઉદાસીન. આ બે રોજ ભાગ છે બધી.
જો આત્મા સિદ્ધ થઈ ગયો, શુદ્ધ થઈ ગયો, તો ક્યાં એમ રે? પછી મને ટેકો ના રહે ને? આ આધારી વસ્તુ છે. શું છે? ભૂતગલને આધાર જો ટેકો દો તો તમારે ચાલ્યા કરે. ટેકો કાઢી નો એટલે તમે પેલા કહેતા હતા કે આ હું કરું છું, ક્યાં સુધી ચાલ્યા કરે. તમે ટેકો દીધો કહેવાય. શું કરી કે કોઈ પણ વસ્તુ નિરાધાર તકે નહીં. પછી અરે આ લોકો શું કે એ કર્મ ગણી ગણીને નાશ કરો. એટલે હું આ ચક્કર આમ પાર નહીં આવે. કેટલા કર્મ છે? માથાના વાર કરતા વધારે કર્મ. કેટલા અને અમારી શોધખોળ નિરાધારી વસ્તુ કરી નાખી. એની મેરેજ પડી ગયું બધું. તાર માથે આરોપ આપું છું. તારે મારે ગુનો લાગે ના લાગે? લાગે ના લાગે? ઉપરથી ગુનો લાગે. આપણે સંપ્રદાય મત વાળા ઉપર દીધા માટે એ ઉપર ભગવાન છે. પૈસા હોય તો બફાય, ના હોય તો બફાય, બૈરી હોય તો ના બફાય, બફાય કુવારો હોય તો બફાય, ત્યાગી બફાય. તો કયું આવું તો હતી દુનિયા. એને દુનિયા ને સુખો કઈ ને તો પોતે પરમાત્મા થઈને આ દશા. ક્રૂર મશ્કરી છે આપણી. શું છે? પરમાત્મા થઈને પોલીસ વાર કઈ કાળ હતા? આપણે હોદા કરવાનું મશ્કરી કઈ છે? મશ્કરી થાય તો રિસર્ચી નથી. પણ ચાલી કરો છે મને આ મશ્કરી છે. પરમાત્મા આ જે હાઇડ્રોજન ઓક્સિજન જેટલા બધા વાયુ છે ને એ બધા ભૂતગલ તત્વ છે. શું છે? ભૂતગલ તત્વ છે બધા. બીજું કઈ છે નહીં, એક જ તત્વનો સામાન છે આ બધો. આ જેટલા પ્રકારના રંગ છે એ બધા એક જ તત્વના છે. જેટલા રંગ છે જેટલા અવાજ છે એ બધા એક જ તત્વના છે. એક જ તત્વના છે. હા, પણ એ અવાજ છે એનો એની અવસ્થા નથી. એ એનો ગુણ છે. શું છે? એનો ગુણ છે. અને આ બીજી બધી અવસ્થાઓ છે. શું છે? રંગ કાળો રંગ થયો, ધોળો થયો, એ બધી એની અવસ્થાઓ હોય. ત્યારે મારે ઉત્પન્ન થાય તો. અને પેલો ગુણ છે એનો અવાજનો, તે આ પટનો પેલું એ હોય ને હોર્ન, તેને પાછલી બાજુ આમ દબાવીએ તો આમ તો શું થાય? અવાજ આવે. અવાજ આવે. સાથી બોલે છે. અવાજ ના દબાણ પ્રેશર આવે છે અંદર. આમ દબાવ્યું નહીં એટલે જે વેક્યુમ ભાગમાં બધા પરમાણુ હતો ને તે બધા બહાર નીકળે. તે પેલો ઘસાઈ ઘસાઈને બધું આમ અવાજ થાય છે. જે ભાઈ વાદળા થશે પરમાણુ આમાં ઘસાય છે. કરાકા કેવા લે નીચે કિસ્માર ખાવા મૂછવા મામ કરતો હોય તે ટાળવા મામ થઈ જાય. ઉપર ખગડે થઈ ગયો તો ભરકેલો બહુ ભરકેલો ભલે આમ કરનાર આવું ખગડેલા કરાકા મારે ક્યાં શું હિસાબ છે તમારે? હા યાર, ત્રણ કઈ પથરા છે. આપણે પ્લેનમાં જઈએ છીએ, જોઈએ છીએ બધા પથરા હોય છે. ખાલી બાદકા આવવાના ના બાદકા બધા. પણ એ હમ અમે અથડાય છે ને તો આટલો બધો અવાજ થાય છે. શું કારણ છે? કારણ કે એ બે જાતના હોય. બીજી જાતના ભેગા થાય ત્યારે અથડાય અવાજ થાય. આ વાદળાના બે પ્રકાર હોય છે. આપણે એવું બધા દૈડા માણસમાં ને કે વાદળ આવ્યું છે પણ ગરમ છે કે શું કે એવું હવે છે ને? વાદળ આવ્યા છે બહુ પણ ગરમ છે કે છે બધા. એટલે તાર બાજ ના ભાઈ, હું તો બફારો થયા કરે રાત્રે 12 વાગે
અને કેટલા દાડે 12 વાગે વાદળ આવે ને, તો ચંદા વાદળ છે એટલે જાત જાતના પરમાણુ એ બે હવા ભેગા થાય ને, અથડાય ને હાઇડ્રોજન બોમ્બ બધા ઘર્ષણ થી થાય છે એમ કે છે, અણુ બોમ્બ ને હાઇડ્રોજન બોમ્બ એ બધા ઘર્ષણ થી થાય છે. જેટલા બોમ્બ છે ને એ બધું ભૂતગલ તત્વનું છે, બધું ભૂતગલ તત્વનું છે. જેટલું આ બધો વ્યવહાર જ આપણો ભૂતગલ તત્વ છે, ખાઈએ છે તે ભૂતગલ, બધું ભૂતગલ તત્વ જ છે આપણું. આ ફક્ત આપણે ચાલીએ આવીએ, આ એસી છે તે પવન આવે છે ને, પવન આવે છે ને તે છાપરો ઉડાડીને એસી મારી સીધે લઈ જાય. એટલે હું પત્ર હું ઉડ્યો તો કે પત્ર હું ઉડ્યો રોટલી થાય, ઘઉં ચાલે છે, બાજરી ચાલે છે, બધું ચાલે છે, ચાલે નહીં ચાલતો એ તત્વ ચલાવે છે. કોઈ કહે છે ક્યારે બન્યા એમ કેવું તો કેનાર ની ભૂલ છે ને, આપણે એને કઈ ક્યારે થયેલો છે એમ કે આપણે ના સમજે, તને સનાતન સમજો જ નથી. સનાતન માં ક્યારે થયા તો ક્યારે નાશ થશે એવું હોય નહીં. અરે એને રિયલ કહેવામાં આવે છે, રિયલ છે ને કહેવામાં આવે છે. અરે એમના ભેગા થવાથી મિક્સર સ્વરૂપે જે બધું ઉભું થયું અદલી લેતી આર ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એટ કેવી કેવી કળા જો ને, આપણે ખાઈએ ખાઈએ ઘઉં ને થાય વાળ થાય નખ થાય જે કરા જાય સાયન્ટિફિક સર્કલ બહુ ગોરી લાવ્યો ને તે ઘેરા કહ્યું રોગ છે ખબર પડી જાય પછી શું કરવું. તનું વાહન હોય તો આપણે બફિંગ કરી અને બફિંગ થાય એ થાય છે બસ માટે ગોરી પછી ખોર ખોર કરીએ આપણે જે મળી હા જી શું ગોરી પાછી હોમરી થઈ જાય પછી દશા થાય. આ બધું લોકો નથી એમ હતા નહીં ભૂલી જાય છે આ બધું તારું વ્યવસ્થિત કર્મ મળશે અને ચાલાકી તારી કર્મ બંધાશે ને એ પૈસા વધશે નહી. એ માણસ ચાલાકી સિવાય ધંધો કરે અને એ જ માણસ બીજી સાલ તારાકી સાથે ધંધો કરે પણ નફો તે નહોતો અને તારાકી તમે એનું કારણ બંધાય દીધું માટે તારાકી ના કરશે કશું ફાયદો નહીં. તારાકી ધકાવી જાય તારાકી જોયેલી તમે, માણસ તારાકી કરે તો જોયેલી અનુભવ થાય હે, જોયેલી તો અનુભવ થાય, જોયેલી નહીં પણ અનુભવ થાય. હા દુષ્કતા રહી ગઈ, એક ધંધો હોય ને દુખાણાઈ ગયા એવું તો રખાતું જ છે. આ લોકો નન્નો જ વાપરે છે તે કોઈ દુઃખ ગયું એટલે હા કહેવાથી મુક્તિ, હા કહેવાથી મુક્તિ નાથી. ના કહ્યું તમે કેમ તમે ના પાડો છો કે હા કહ્યું એટલું ચાલી એટલે મારે જો ઓછો કહે ને એટલે મારે કેવી રીતે બતાવવું પડે. હા બરાબર ના
દાદા દાદા તો સમજી ગયા, હા દાદા